બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 14.6 નો દાખલા નંબર 9 ધોરણ 6 પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિ વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા તો ઓપ્શન ના ત્રણ ડોટ્સ ને ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે એને એડવાન્સ માંથી 1000 એસીપી પસંદ કરો અને મોબાઈલ ની બ્રાઇટનેસ થોડી વધારી દો હવે આપણે એવું કીધું છે કે 40 ના માપ નો ખૂણો દોરો એટલે કે આપણે એક ખૂણો દોરવાનો છે કે જેની જેનું માપ કેટલું હોય તો કે 40 આ 40 નું મેં દોર્યું નથી હું તમને અંદાજિત સમજાવું છું તેના પૂરક કોણ ની નકલ કરો પૂરક કોણ એટલે શું તો કે આ ખૂણાને તમે એક્સટેન્ડ કરો તો ટોટલ 180 હોય તો આ 40 થઈ ગયા તો આ જે બિંદુ થી આ બિંદુ વચ્ચેનો આટલો જે ખૂણો છે એ એને 40 નો પૂરક કોણ કહેવાય તો આપણે આની નકલ કરવાની છે ટોટલ કેટલો હોય રેખિક તો કે 180 તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જો જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો અને વિડિયો કેવો લાગ્યો અથવા તો દાખલામાં કંઈ ના સમજે મને કોમેન્ટ કરીને જણાવજો અને એક લાઈક આપવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ આપણે 40 નો ખૂણો બનાવવો છે તો આપણે શું કરીએ તો કે દર વખતે આપણે એક કિરણ બનાવતા હતા આ વખતે આપણે એક રેખા બનાવવી પડશે તો આપણે એક રેખા બનાવી દઈએ એક રેખા આપણે ડ્રો કરી લીધી એનું કોઈ એક બિંદુ આપણે પસંદ કરીએ રેખાનું નામ આપણે એલ આપી દઈએ અહીંયા આપણે 40 નો ખૂણો બનાવવો છે તો 40 નો ખૂણો બનાવવા માટે આપણે શું લેશું તો કે આપણું કોણ માપક લેશું કોણ માપકને આપણે 0 ઉપર સેટ કરશું 10 20 30 અને 40 આપણે 40 અહીંયા થાય છે તો આપણે એ જે 40 થાય છે એને આપણે માપી લઈએ અને આપણે એક કિરણ દોરી લઈએ આ ખૂણો આપણે કેટલાનો બનાવ્યો તો કે 40 નો અહીંયા આપણે નામ આપવું હોય તો આપી શકીએ એ અને નામ આપી દઈએ બી અને આપણે ડી નામ આપીએ કારણ કે આપણો જે ખૂણો છે એને આપણે એબીસી કેવું છે અને આપણે ડી અને આને આપણે એફ નામ આપીએ તો આપણે લખીએ કે પહેલા આપણે શું દોર્યું તો કે રેખા એલ અને પછી ડી બી એફ 40 થાય એ રીતે તો આપણે લખીએ રેખા એલ ની રચના કરો ખૂણો ડી બી એફ ડી બી એફ નામ તમે કોઈ પણ આપી શકો એટલે એવું જરૂરી નથી કે મેં જે નામ આપ્યા એ જ આપવા ડી બી એફ બરાબર 40 અંશ થાય તેવું કિરણ બી ડી રચો બી ડી રચો હવે જો ખૂણો આ જે ખૂણો છે આ એ બી ડી આ એબીડી ખૂણો છે આપણે આને ડીએફ ના આપ્યો ને સી નામ આપ્યો તોય ચાલત પણ કાંઈ વાંધો નહીં આપણે એબીડી કહીએ આ જે એબીડી ખૂણો છે એ ખૂણો ડીબીએફ નો પૂરક કોણ છે તો આપણે લખીએ તેથી ખૂણો એબીડી એ ખૂણો ડીબીએફ ડીબીએફ નો પૂરક કોણ થશે હવે આપણે આટલા ખૂણાની નકલ બનાવવાની છે અને એ નકલ બનાવવા માટે આપણે એક નીચે બીજી એક રેખા દોરવી પડશે કે જેની ઉપર આપણે એની નકલ ઉતારીએ તો આપણે એક રેખા રચી લઈએ મેં એક રેખા બનાવી દીધી આનું નામ એ લાયકું હતું તો આનું નામ આપણે રેખા એમ કહી દઈએ અને એની ઉપર કોઈ એક બિંદુ લઈ દઈએ આ બિંદુનું નામ આપણે આપી દઈએ વાય તો આપણે લખીએ રેખા એમની રચના કરો તથા તેના પર બિંદુ વાય અંકિત કરો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે એની નકલ ઉતારવાની છે અને નકલ ઉતારવા માટે આપણે એક ચાપ દોરીએ બી ને આધાર તરીકે પસંદ કરી અને એક આપણે ચાપ દોરી લઈએ આ બી ને આપણે આધાર તરીકે પસંદ કરી અને એક આપણે આ ચાપ દોરી લીધી આ જે ચાપ દોરી એનું નામ તમારે આપવું હોય તો આપણે આપી શકીએ આનું નામ આપણે કહી દઈએ પી અને આનું નામ આપી કહીએ ક્યુ તો આપણે લખીએ બી ને આધાર તરીકે પસંદ કરી ચાપની રચના કરો છેદ બિંદુને અનુક્રમે પી તથા ક્યુ નામ આપો ક્યુ નામ આપો
હવે આ જે આપણે ચાપની રચના કરી હતી એટલા જ માપની ચાપ આપણે y થી દોરી લઈએ તો આ જે માપ છે હું ફરીવાર લઈ લઉં કારણ કે આપણે જો એને મિસ કર્યું હોય તો આપણને ખ્યાલ આવે y ને આધાર બિંદુ તરીકે પસંદ કરીશ અને હું એક બીજી ચાપ બનાવી લઈશ અને એ આપણે લખી લઈએ સમાન ત્રિજ્યાની ચાપ સમાન ત્રિજ્યાની ચાપ એટલે જેટલી આ ચાપ દોરી એટલી જ આ ચાપ y ને આધાર તરીકે પસંદ કરી રચો તથા આપણે છેદબિંદુને r નામ આપી દઈએ તો આપણે લખીએ તથા છેદબિંદુને r નામ આપો હવે આપણે શું કરીએ તો કે આ PQ જેટલું છે એટલે આપણે ત્રિજ્યા પસંદ કરીએ આ PQ જેટલી આપણે ત્રિજ્યા પસંદ કરી r ને આધાર બિંદુ તરીકે પસંદ કરી અને એક આપણે ચાપ રચી દઈએ આ ચાપ જ્યાં છેદે છે એને અને આ y બિંદુને બંનેને આપણે જોડી દઈએ તો આપણે સ્કેલની મદદથી આપણે શું કરીએ તો કે આ જે ચાપ જ્યાં છેદે એને અને આપણે y બિંદુને જોડી દેશું અને આ જે કિરણ છે એનું નામ આપણે આપી દઈએ અહીંયા x અને આનું નામ આપી દઈએ આપણે z તો આપણે લખીએ PQ જેટલી આ PQ જેટલી આપણે ત્રિજ્યા પસંદ કરી PQ જેટલી ત્રિજ્યા પસંદ કરી r બિંદુ પરથી ચાપ રચો ચાપના ચાપના છેદબિંદુને આપણે નામ આપી તો આપી શકીએ s ચાપના છેદબિંદુને s નામ આપો હવે આપણે શું કર્યું તો કે કિરણ yx રચ્યું તો આપણે લખીએ કિરણ yx ની રચના કરો જે ખૂણો આપણને પૂરક કોણ કીધો તો આપણે એટલા જ માપનો પૂરક કોણ બનાવી દીધો તો પૂરક કોણ કયો થયો x y z તો આપણે લખીએ ખૂણો x y z માગ્યા મુજબનો ખૂણો છે વિડિયોને પોઝ કરી નવો દાખલો તમારી નોંધપોથી ઉતારી લ્યો ત્યાર પછી આપણો અહીંયા જે કોર્સ છે છઠ્ઠા ધોરણનો પૂરો થાય છે ફરી મળીશું સાતમા ધોરણના પહેલા ચેપ્ટરમાંથી નવમા આ ચૌદમા ચેપ્ટરના બધા જ દાખલાની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં